મિત્રો, આજનો વિષય છે તમારા જીમેલ એકાઉન્ટમાંથી ઈમેલને કેવી રીતના કમ્પોઝ કરવી, એટલે કે લખવી અને સેન્ડ કરવી, એટલે કે મોકલવી. તો આવો આપણે આજે શીખીશું કે ઈમેલ કેવી રીતના મોકલાવી શકાય. નમસ્તે મિત્રો, હવે તમે તમારા કોમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો અને ગૂગલના પેજ પર આવશો, ગૂગલમાં સાઇન ઇન કરશો, પછી અહીંયા આ આઇકન પર ક્લિક કરી તમે આ જીમેલનું આઇકન દેખાય છે તેના પર ક્લિક કરશો એટલે ત્યાંથી જીમેલના પેજ ઉપર પહોંચી જશો. આપણે જીમેલના હોમ પેજ પર આવી ગયા છીએ. હવે આપણે અહીંથી આ ડાબી બાજુ આ કમ્પોઝનું લાલ બોક્સ દેખાય છે ને, તેમાં ક્લિક કરશો એટલે અહીં લેફ્ટ સાઈડમાં નીચે નવું પેજ ખુલશે સફેદ કલરનું. આવું ત્યાં ઉપર પહેલી લાઇનમાં ટુ લખેલું છે ને, ત્યાં આપણે જેને ઈમેલ મોકલવો છે તેનું એડ્રેસ ટાઈપ કરવાનું છે અને એક કરતાં વધારે લોકોને પણ તમે અહીંથી ઈમેલ મોકલી શકો જોડીને. હવે મિત્રો, આ જ લાઇનમાં આગળ આ સીસી દેખાય છે ને, આ સીસી એટલે આ ઈમેલની જે તમે ઈમેલ અહીં મોકલવાના છો, સમજો આ બોસ છે, બોસને ઈમેલ મોકલવાના છો, તો ઓફિસમાં બીજા જે સાથે જે કલીગ લોકો એટલે સાથે કામ કરવાવાળા તે બધાને પર ઈમેલ કરવો છે તો અહીંયા બધાના ઈમેલ એડ્રેસ એક સાથે નાખી શકાય એટલે બધાને એક સાથે મળી રહે. અને આ બીજું છે બીસીસી. બીસીસી એટલે આ સીસીવાળાને ઈમેલ મળે બધાને, પણ ઉપરવાળોને ન મળે એટલે તે ન વાંચી શકે. અહીં નીચે આવશો તો સબ્જેક્ટ છે. સબ્જેક્ટ એટલે તમારો ઈમેલનો સબ્જેક્ટ શું છે તે અહીં તમે બે શબ્દોમાં લખી શકો. જેમ કે આજનો સબ્જેક્ટ છે પીડીએફ ફાઇલ ફોરવર્ડ. અને અહીં નીચે જ્યાં કોરું તમને વ્હાઇટ દેખાય છે અહીં તમે ટાઈપિંગ કરી શકો, લખી શકો. અહીં નીચે આવશો તો આ તમે આ ફોન્ટ ચેન્જ કરી શકો. અને સિલેક્ટ કર્યા આપણે અહીંથી તમે બીજા કોઈ પણ ફોન્ટ ચોઈસ કરશો તો આ બદલાઈ જશે. આ ટી પર અહીંયા હ્યુજ કરી શકો, લાર્જ કરી શકો એટલે તમારા શબ્દોની સાઇઝ ચેન્જ થઈ જાય. અહીંયા ચાર સાઇઝ આપેલી છે, સ્મોલ, નોર્મલ, લાર્જ અને હ્યુજ. અહીં બાજુમાં બી દેખાય છે ને એટલે બોલ્ડ થઈ જશે, ડાર્ક અને કાળા. અહીં ઇટાલિક છે એટલે થોડા આડા થઈ જશે. અહીંથી તમે બીજી કોઈ ફોન્ટ ચેન્જ કરશો તો તમને દેખાશે. આવી રીતના પછી અહીંથી તમે કલર ચેન્જ કરી શકો, ફોન્ટનો કલર, બેકગ્રાઉન્ડ કલર આપી શકો. એની બાજુમાં છે અહીં અલાઇન કરી શકો એટલે તમે જે પણ લખેલું છે એ તમારે લેફ્ટ સાઈડમાં જોઈએ છે, વચમાં જોઈએ છે કે રાઈટ સાઈડમાં જોઈએ છે, તમારે જેવી રીતના તમારા લખાણ ઉપર. પછી અહીંયાથી તમે નંબર્સ મૂકી શકો, 1 2 3 4
બુલેટ્સ મૂકી શકો અહીંયાથી, એટલે તમે ડોટ આગળ ડોટ મૂકી શકો. પછી અહીં નીચે આવશો, આ જે પેન દેખાય છે ને, જો આપણે આ કર્સર લઈ આવ્યા ત્યાં એટેચ ફાઇલ્સ, અહીંથી તમે ફાઇલ જો ત્યાં ક્લિક કર્યું તો અમારા કમ્પ્યુટરમાંનું મેં જ્યાં ફાઇલો મૂકી છે તે ફોલ્ડર ઓપન થઈ ગયું. અહીં મારા ફોલ્ડરમાં જશું ને આપણે અહીંથી એક આ PDF ફાઇલ છે, ફોટો ફાઇલ છે, બંનેને સિલેક્ટ કરી ઓપન કરશો તો અહીંયા અપલોડ થતી દેખાશે નીચે તમને. બાજુમાં અહીંયા ગૂગલ ડ્રાઈવમાંથી તમારે કંઈ ડોક્યુમેન્ટ મૂકવા હોય તો એ મૂકી શકો. અહીંથી ફોટો, તમારા વેબમાંથી કોઈ ફોટો મૂકવો હોય એ મૂકી શકો. અહીંયાથી લિંક મૂકી શકો. આ ઇમોજીસ છે, કોઈ પણ તમે અહીંયાથી ઇમોજીસ સિલેક્ટ કરીને મૂકી શકો. હવે અહીં આ બ્લુ કલરનું ચોરસ બોક્સ દેખાય છે ને, જેમાં સેન્ડ લખ્યું છે, તેમાં ક્લિક કરશો એટલે મેસેજ, યોર મેસેજ હેઝ બીન સેન્ડ, અને એને વ્યૂ કરશો તો તમને દેખાશે કે તમારો મેસેજ સામેવાળાને મળી ગયો છે. જો અહીંયા દેખાડે છે કે તમારો મેસેજ આવી રીતના સામેવાળાને મળી ગયો છે. અહીં મારા એકાઉન્ટમાં દેખાડું તમને, જો આ નીલમ પંડ્યાના એકાઉન્ટથી મને આવેલો છે અને ઓપન કરીએ આર્યો, આવી રીતના મેસેજ અહીં ત્યાંથી મોકલાવ્યો અને અહીંયા મને મળી ગયો. તો જોયું મિત્રો કેટલું સહેલું છે. તો આ એપિસોડ આપણે અહીં જ પૂરો કરીએ. તમને કેવો લાગ્યો છે? જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને ફરી મળીશું કેવી રીતેમાં. ગુડ બાય.